આગળના વિડીયોમાં દસ સૂત્રો જોઈ ગયેલા છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમતો શોધો. તો અહીં દાખલા નંબર 1 આપણે લીધો છે કે સાઇન ઇનવર્સ માઇનસ 1/2, આની આપણે મુખ્ય કિંમત શોધવી છે. તો આગળ આપણે સૂત્રો જોઈ ગયા છે, એના આધારે આપણે કરી શકીએ. તો અહીં સાઇન ઇનવર્સ માઇનસ, હવે કિંમતના કોષ્ટકમાં જોઈએ તો સાઇન 1/2, 1/2 સાઇનમાં કોની આવશે, તો સાઇન પાઈ અપોન 6ની આવશે. એટલે અહીં તમારે લખાશે સાઇન પાઈ અપોન 6. બરાબર. હવે બીજો અહીં તમારે માઇનસ સાઇન પાઈ અપોન 6, તો આપણે યુગ્મ ને અયુગ્મ વિશે ભણી ગયેલા છીએ, એટલે કે સાઇન માઇનસ થીટા હોય તો બરાબર માઇનસ સાઇન થીટા લખી શકીએ છીએ. તો અહીં આપણે માઇનસ સાઇન થીટા બરાબર સાઇન માઇનસ થીટા લખી શકીએ છીએ. એટલે અહીં આવશે તમારું સાઇન ઇનવર્સ, અહીં લખાશે સાઇન માઇનસ પાઈ અપોન 6. હવે આપણે જોવાનું છે, આ સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ કે સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ ક્યારે થાય, 12 પ્રતિ છે, અંદર વિધેય છે, બરાબર એક્સ ક્યારે થાય. તો આ એક્સની વેલ્યુ કિંમત તમારે ક્યાં આવવી જોઈએ, તો એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવવી જોઈએ. એટલે સાઇનનો વિસ્તાર થશે એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2માં આવે. બરાબર. તો આ માઇનસ પાઈ અપોન 6 એ આ અંતરાલમાં આવી જશે. કેવી રીતે? તો આ પાઈ બાય 2, આ 0, આ માઇનસ પાઈ બાય 2. તો અહીં તમારું આવશે પાઈ અપોન 3, પાઈ અપોન 4, પાઈ અપોન 6. અને આમ જઈએ તો માઇનસ પાઈ અપોન 6, માઇનસ પાઈ અપોન 4 અને માઇનસ પાઈ અપોન 3. તો અહીં આવી જાય, જુઓ ચોથા ચરમમાં માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એ સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે, એટલે આમાં અંતરાલમાં આવી જાય છે. એટલે આના બરાબર આપણે માઇનસ પાઈ અપોન 6 લખી શકીએ છીએ. એક મેથડ આ થશે, આ રીત એક. રીત બે, બીજી રીતે આપણે ગણવું હોય તો સાઇન ઇનવર્સ માઇનસ 1/2, તો અહીં આપણે મૂકી દઈએ સાઇન ઇનવર્સ. હવે આ વિરોધીના સૂત્રો આપણે ભણી ગયેલા છીએ કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ લખી શકીએ, જે વિરોધીના સૂત્રો છે. તો આ માઇનસને આપણે બહાર લઈ લઈએ, તો અહીં લખાશે તમારે માઇનસ બહાર નીકળી જશે અને અહીં આવશે 1/2. ચલો 1/2 બરાબર આપણે કોષ્ટક પ્રમાણે જોઈએ તો શું મૂકાશે, સાઇન પાઈ અપોન 6 મૂકાશે. તો માઇનસ સાઇન ઇનવર્સ સાઇન પાઈ અપોન 6. તો જો પાઈ અપોન 6 પણ આગળ આપણે જોઈએ પ્રમાણે પહેલા ચરણમાં આવી જશે, સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવી જશે, તો બરાબર માઇનસ પાઈ અપોન 6 પણ આપણે લખી શકીએ છીએ. એ જ રીતે રીત નંબર 3 કરવો હોય તો અહીં તમારે સાઇન ઇનવર્સ માઇનસ 1/2 બરાબર વાય ધારો. ચલો આને આ બાજુ લઈ જશું એટલે સાઇન વાય થઈ જશે, એટલે કે સાઇન વાય બરાબર માઇનસ 1/2 થશે. ચલો આ 1/2 બરાબર શું મૂકી શકીએ, તો કોષ્ટક પ્રમાણે જોઈએ તો 1/2 એટલે સાઇન પાઈ અપોન 6 મૂકી શકીએ છીએ. એટલે સાઇન વાય બરાબર માઇનસ સાઇન પાઈ અપોન 6 લખી શકીએ છીએ. ફરીથી અહીં આપણે અયુગ્મનું સૂત્ર વાપરીએ તો સાઇન માઇનસ પાઈ અપોન 6 લખી શકીએ છીએ. આ બંને બાજુ સાઇન કાઢી નાખો એટલે વાય બરાબર આવશે માઇનસ પાઈ અપોન 6. આ વેલ્યુ ક્યાં મૂકી દો, તો અહીં જે વાય ધાર્યું છે ત્યાં મૂકી દો. એટલે અહીં મૂકી દઈએ એટલે સાઇન ઇનવર્સ માઇનસ 1/2 બરાબર માઇનસ પાઈ અપોન 6. જો આ કિંમત તમારી આ અંતરમાં લઈ, તમારે બીકોઝ કરીને બતાવવું પડે કે માઇનસ પાઈ અપોન 6 બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 આપણે બતાવી શકીએ છીએ.
आम बताओ आ रीत में करव हो तो पाई अपॉन सिक्स बिलोंग्स टू समृद्ध अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू आप बता सकी छे। तो आ दाखलो आप आ बदा दाखला अपने आ रीते त्रण रीते गणी सकी छे। जो हवे दाखला नंबर बे कोस इनवर्स रूट थ्री बाय टू, तो आम कोई माइनस नहीं एले माइनस काढ़वानो प्रश्न थतो नहीं। जो अँ माइनस हो तो आप विरोधी सूत्र लगाड़ी सकी आप त्रण रीतों सीखिया एम कोईपण एक रीत एप्लाय कर सकी छे। अपने तो अँ तमारे कोस इनवर्स रूट थ्री बाय टू, तो रूट थ्री बाय टू में आप जुए तो अँ ते जी सको आ किमत तो कोस रूट थ्री बाय टू एट कोस पाई अपॉन सिक्स अँ ते मूकी सको कोस इनवर्स कोस पाई अपॉन सिक्स। तो अँ पर आवा सूत्र आप जी लिया छे कि कोस इनवर्स कोस एक्स बराबर एक्स क्यारे लखी सकिए, तो आ एक्स की वेल्यू का तो कोस इनवर्स प्रदेश में आवी जोईए विस्तार में आवी जोईए अथवा तो कोसना मर्यादित प्रदेश में आवी जोईए। तो अहीं तमारू एक्स बिलोंग्स टू समृद्ध अंतराल जीरो थी पाई, तो आ चरण थयुं तमारू प्रथम अने बीजू एटले जीरो थी पाई, तो आ वेल्यू तमारी पाई अपॉन सिक्स प्रथम चरण में आवी जशे। तो अहीं आ अंतराल में आवी जाय छे एटले आना बराबर जवाब आपणे पाई अपॉन सिक्स लखी शकीए छीए। अने बीकॉज पाई अपॉन सिक्स बिलोंग्स टू समृद्ध अंतराल जीरो थी पाई आपणे बतावी शकीए छीए। दाखला नंबर त्रण कोसेक इनवर्स टू छे, चलो अहीं जोईए तो धन छे तो सीधू आपणे अहीं जोई शकीए छीए कि कोसेक टू એટલે ટુની વેલ્યુ કોને છે તો કોસેક પાઈ અપોન સિક્સ, તો આ ટુની જગ્યાએ તમે કોસેક ઇનવર્સ કોસેક પાઈ અપોન સિક્સ લખી શકો છો। તો આમાં પણ સૂત્ર તમારું આ છે કે કોસેક ઇનવર્સ કોસેક એક્સ બરાબર એક્સ ક્યારે આપણે લખી શકીએ, તો આ એક્સની કિંમત તમારે ક્યાં આવવી જોઈએ તો આ કોસેક ઇનવર્સના विस्तार में आवी जोईए। अने कोसेक इनवर्स विस्तार तमारो थशे समृद्ध अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू एमांथी जीरो आपणे बात करीशुं कारण के कोसेक ए जीरो आगळ व्याख्यायित नथी। तो आ किंमत तमारे आवी जशे प्रथम चरण में आवी जाय छे आ माइनस पाई बाय टू आ पाई बाय टू एटले अहीं आवी जशे पाई अपॉन सिक्स એટલે પ્રથમ ચરણમાં આવી જાય એટલે આ અંતરાલમાં તમારે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુના અંતરાલમાં આવી જાય છે એટલે અહીં આપણે પાઈ અપોન સિક્સ લખી શકીએ છીએ। અને કારણ બતાવી દઈએ તો પાઈ અપોન સિક્સ બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ માઇનસ જીરો, આમ આપણે બતાવી શકીએ છીએ। એ જ પ્રમાણે દાખલા નંબર ફોર પણ આપણે ગણી શકીએ છીએ, અહીં ટેન ઇનવર્સ માઇનસ રૂટ થ્રી, તો આપણે ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ। આપણે શરૂઆતમાં ત્રણ રીતો શીખ્યા એમાંથી કોઈ પણ એક રીતે આપણે એપ્લાય કરી શકીએ છીએ। તો અહીં તમારું ટેન ઇનવર્સ માઇનસ અહીં પ્લસ રૂટ થ્રી તમે જુઓ ખાલી પ્લસ રૂટ થ્રી, તો પ્લસ રૂટ થ્રી ક્યાં છે તો અહીં છે, જુઓ અહીં છે રૂટ થ્રી, તો ટેન પાઈ અપોન થ્રી, તો અહીં આપણે લખી શકીએ છીએ કે ટેન પાઈ અપોન થ્રી, ચલો માઇનસ છે તો અહીં આપણે યુગ્મ અને અયુગ્મ ભણી ગયેલા છીએ કે ટેન માઇનસ થીટા બરાબર માઇનસ ટેન થીટા લખી શકાય કારણ કે ટેન અયુગ્મ વિધેય છે। તો અહીં માઇનસ ટેન પાઈ અપોન થ્રી છે એને બદલે આપણે શું લખી શકીએ, ટેન માઇનસ પાઈ અપોન થ્રી, ટેન ઇનવર્સ ટેન માઇનસ પાઈ અપોન થ્રી। ચલો અહીં પણ બીજું સૂત્ર પ્રમાણે લઈએ તો ટેન ઇનવર્સ ટેન એક્સ બરાબર એક્સ ક્યારે લખી શકીએ, તો આ એક્સની વેલ્યુ
ये तमारे टेन इनवर्सना विस्तार में आवी जोईए। तो टेन इनवर्स विस्तार तो एक्स बिलोंग्स टू विवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू में आवी जशे। एले कि आ किंमत अहीं आपणे जोवा जोईए तो कया चरण में आवशे, तो ये आवशे तमारे चौथा चरण में। माइनस पाई बाय टू थी पाई बाय टू लईए तो अहीं आवशे माइनस पाई अपॉन थ्री, એટલે ચોથા ચરણમાં, એટલે કે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુના વિસ્તારમાં આવી જાય છે। એટલે આના બરાબર આપણે માઇનસ પાઈ અપોન થ્રી લખી શકીએ છીએ। કારણ માઇનસ પાઈ અપોન થ્રી બિલોંગ ટુ વિવૃત અંતરાલ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ લખી શકાય, અથવા આને બીજી રીતે ગણવો હોય તો કેવી રીતે ગણીશું, તો એમાં આપણે વિરોધીના સૂત્રનો ઉપયોગ કરીને પણ ગણી શકીએ છીએ કે ટેન ઇનવર્સ માઇનસ રૂટ થ્રી। તો આપણે આ ભણી ગયા છીએ વિરોધીનું સૂત્ર કે ટેન ઇનવર્સ માઇનસ એક્સ હોય તો બરાબર આપણે માઇનસ ટેન ઇનવર્સ એક્સ લખી શકીએ છીએ। એટલે ટૂંકમાં આ માઇનસને બહાર કાઢી નાખો, માઇનસ ટેન ઇનવર્સ रूट थ्री। चलो आ रूट थ्री क्या है, तो आ रूट थ्री एले कि टेन पाई अपॉन थ्री, टेन पाई अपॉन थ्री माइनस टेन इनवर्स टेन पाई अपॉन थ्री लखी सकी। चलो फरी जोई लो टेन इनवर्स, हाल आप जी दिए प्रमाण कि टेन इनवर्स टेन एक्स बराबर एक्स क्यारे लखाय, तो एक्स नी वेल्यू टेन इनवर्सना विस्तार में आवी जोईए, एटले कि एक्स बिलोंग्स टू विवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू में आवी जोईए। तो आ प्रथम चरण में आवी जशे, जो एटले अहीं माइनस पाई अपॉन थ्री अने धारीने पण गणी शकाय, आना बराबर वाई धारी लो। तो आपणे आगळनी प्रथम दाखलामां आपणे जोयुं ए रीते पण आपणे गणी शकीए छीए। એ જ પ્રમાણે પાંચમો દાખલો છે કે ટેન ઇનવર્સ માઇનસ વન, તો ટેન ઇનવર્સ માઇનસ વન કિંમત કોની છે ટેનમાં, તો અહીં તમે જોઈ શકો છો, તો ટેન પાઈ અપોન ફોર, ટેન પાઈ અપોન ફોર બરાબર વન થાય, એટલે આપણે વનને બદલે અહીં ટેન पाई अपॉन फोर मूकी दी। आग आप जोए प्रमाण टेन अयुग्म विधेय है, एट्ले टेन इनवर्स टेन माइनस पाई अपॉन फोर लखी सकी। हवे आपणे जोवानुं के टेन इनवर्स टेन माइनस पाई अपॉन फोर बराबर माइनस पाई अपॉन फोर लखी सकी, तो आ माइनस पाई अपॉन फोर ए टेन इनवर्स विस्तार में आता होवा जोईए। तो अहीं आपणे जोईए जोईए तो आ तमारू माइनस पाई बाय टू थी पाई बाय टू जीरो, तो आ माइनस पाई अपॉन फोर ये कया चरण में आवशे, तो चौथा चरण में आवशे। अहीं तमारू माइनस पाई अपॉन फोर एटले कि माइनस पाई अपॉन फोर ए टेन इनवर्सना विस्तार में आवी जशे, माइनस पाई बाय विवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू में आवी जाए छे, एटले बराबर लखी शकीए छीए। अथवा बीजी रीते तमारे गणवो विरोधीना सूत्रनो उपयोग करीने, तो टेन इनवर्स माइनस वन, तो जो आ सूत्र पण आपणे हाल भणी जोई लीधुं के टेन इनवर्स माइनस एक्स बराबर माइनस टेन इनवर्स एक्स थाय, आनो यूज पण आपणे करी शकीए छीए। तो अहीं तमे लखी शको छो, माइनस ने बहार काढी लो, टेन इनवर्स वन थशे। चलो वन बराबर शुं मूकी शकीए, तो टेन पाई अपॉन फोर मूकी शकीए छीए, कोने बदले तो वन ने बदले मूकी दो, तो माइनस टेन इनवर्स टेन पाई अपॉन फोर आप लखी सकी। चलो पाई अपॉन फोर क्या आवी जसे, तो पहला चरण में आवी जसे, एले पाई अपॉन फोर अहीं आवी जसे, तो ये पण पाई अपॉन फोर पण टेन इनवर्सना विस्तार में विवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू में आवी जसे, એટલે માઇનસ પાઈ અપોન ફોર લખી શકીએ છીએ। એટલે અહીં લખવું હોય તો પાઈ અપોન ફોર બિલોંગ્સ ટુ
विवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू लखी सकाय छे। अने अहीं शरत लखवी होय तो शुं लखी सकाय? चलो आ पहेलो दाखलो एमां शरत लखे शुं लखाय छे? तो अहीं तमारुं आ आवशे माइनस पाई अपॉन फोर। तो अहीं बतावुं होय कारण तो माइनस पाई अपॉन फोर बिलोंग्स टू विवृत अंतराल माइनस पाई बाय टू थी पाई बाय टू लखे। तमे कया प्रकारनी रीतथी गणो छो ए प्रमाणे अहीं आवशे। जो एवो दाखलो तमारो पांचमो छे, कोस इनवर्स माइनस वन हाफ। हवे जो आ पण बे रीते गणी सकाय छे। कोस इनवर्स वन हाफ किंमत जो तो वन हाफ किंमत के आवशे तो अहीं आवशे। जो कोस मां तो अहीं माइनस कोस पाई अपॉन थ्री लखी शकुं छुं। હવે આમાં આપણે આ નથી ઉપયોગ કરી શકતા, આમ તો ધન જ થઈ જાય પણ આનો આપણે ઉપયોગ નહીં કરીએ। આ માઇનસ છે તો આપણને ખબર છે કે બીજા ચરણમાં કોસ માઇનસ, કારણ કે આપણે કોસ ઇન્વર્સનો વિસ્તાર લેવાનો છે એટલે ઝીરોથી પાઈ લઈએ છીએ, એટલે આપણે બીજા ચરણ પ્રમાણે તો પાઈ માઇનસ કરવું પડે। તો આપણે આ સૂત્રો ભણી ગયેલા છીએ કે કોસ પાઈ માઇનસ થીટા બરાબર આ ચરણ થશે તમારું બીજું, બીજા ચરણમાં કોસ કેવો ઓલ એસટીજી પ્રમાણે ઋણ, પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં એટલે કોસના કોસ અને થીટા, તો માઇનસ કોસ થીટા બરાબર આપણે શું મૂકી શકીએ? કોસ પાઈ માઇનસ થીટા, થીટાને બદલે અહીં તમારું શું છે? પાઈ અપોન થ્રી છે, તો કોસ ઇન્વર્સ કોસ પાઈ માઇનસ પાઈ અપોન થ્રી તમે લખી શકો છો। ચલો આનું સાદુરૂપ આપી દો, તો થ્રી પાઈ, થ્રી પાઈમાંથી પાઈ બાદ કરો એટલે ટુ પાઈ અપોન થ્રી આવશે, એટલે કોસ ઇન્વર્સ કોસ ટુ પાઈ અપોન થ્રી। હવે પ્રશ્ન તમારો આ છે કે ટુ પાઈ અપોન થ્રી એ ઝીરોથી પાઈમાં આવી જાય છે? જો ઝીરોથી પાઈમાં આવી જતા હોય તો આ ક્યાં આવશે? તો આ બીજા ચરણમાં, છેદ કરતા અંશમાં એક પાઈનો ગુણક ઓછો હોય તો એ વેલ્યુ પાઈ અપોન થ્રીનું સ્થાન બીજા ચરમાં કેટલું આવે? તો ટુ પાઈ અપોન થ્રી। આ રીતે યાદ રાખો, છેદમાં જે અંક છે એમાંથી એક બાદ કરો અને એ પાઈનો ગુણક મૂકી દો તો પાઈ અપોન થ્રીનું સ્થાન બીજા ચરમાં ટુ પાઈ અપોન થ્રી આવી જશે, અને આ વેલ્યુ કોસેક ઇન્વર્સના વિસ્તારમાં કોસના વિસ્તારમાં આવી જશે, એટલે અહીં તમે ટુ પાઈ અપોન થ્રી લખી શકો છો। અને અહીં આપણે કારણ બતાવી દઈએ કે 2 પાઈ અપોન થ્રી બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી પાઈ આપણે બતાવી શકીએ છીએ। આ દાખલો તમારે વિરોધી સૂત્રથી ગણવો તો પણ ગણી શકો છો। કેવી રીતે? કે કોસ ઇન્વર્સ માઇનસ વન હાફ, તો પહેલાં આપણે આ માઇનસને આપણે બહાર કાઢ્યો, આમાં નહીં નીકળે, એવા ત્રણ સૂત્રો છે યાદ રાખો, એક કોસ ઇન્વર્સ, એક સેક ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ। આવું માઇનસ એક્સ આવતું હોય તો આના બદલે તમારે લખવાનું પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ, આના બદલે લખવાનું પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ, અને કોટ હોય તો પાઈ માઇનસ કોટ ઇન્વર્સ એક્સ। આ રીતે આપણે ધન કરીશું, એટલે અહીં તમારે લખવું હોય તો લખાશે આપણું પાઈ માઇનસ કોસ ઇન્વર્સ વન હાફ। ચલો ફરીથી આપણે આ સૂત્ર લગાડવું છે, કોસ ઇન્વર્સ કોસ એક્સ બરાબર એક્સ ક્યારે થાય? તો પહેલાં આપણે આ વન હાફની કિંમત જોઈ લો, તો વન હાફની કિંમત ક્યાં છે તમારી? તો કોસ પાઈ અપોન થ્રી, કોસ પાઈ અપોન થ્રી એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ કોસ પાઈ અપોન થ્રી। ચલો ફરીથી આવી ગયું, હવે આ એક્સ બરાબર એક્સ ક્યારે લખી શકાય? કે કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવતું, એટલે એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ ઝીરોથી પાઈ થવું જોઈએ, તો પાઈ અપોન થ્રી પ્રથમ ચરણમાં આવી જાય છે, એટલે પાઈ માઇનસ પાઈ અપોન થ્રી લખી શકીએ। સાદુરૂપ આપી દો, અહીં ત્રણ ગુણી દો એટલે થ્રી પાઈ થશે, થ્રી પાઈમાંથી પાઈ બાદ થશે અપોન થ્રી એટલે ટુ પાઈ અપોન થ્રી આવશે, એ પણ આ શરત લાગી જશે તમારી। તો જ્યારે કોસ ઇન્વર્સ સેક ઇન્વર્સ એક્સ કોસ ઇન્વર્સ એક્સ આવે
त्यारे याद रखो तो त्या पाई माइनस करीने करवानुं, बाकीना तमारुं साइन इनवर्स टेन इनवर्स अने कोसेक इनवर्स तो माइनस डायरेक्ट तमे बहार काढी शको छो। जो एवो दाखलो तमारो सातमो छे, सेक इनवर्स टू अपॉन रूट थ्री, तो आ धन जे कोई माइनस बहार काढवानो कोई प्रश्न थतो नथी। ओके, थैंक यू।